અશુભમાં ચાલી જવું એ મલિનતા છે, અને શુભમાં સ્થિર ના રહેવું એ ચંચળતા છે. બેઠું અશુભમાં ચાલી જવું એટલે તમે એને પકડી પકડીને શુભમાં લાવો, પાછું એ ચાલ્યું જાય અશુભની અંદર, આ મનની મલિનતા છે. અને શુભની અંદર એ સ્થિર રહી શકતો જ નથી, આ મનની શું કહેવાય, ચંચળતા. જો કાચિંડો છો, કાચિંડો નામે પહેલી વાર સાંભળતા, સાંભળ્યું ક્યારે કાચિંડો? નહીં. હવે અંગ્રેજીમાં શું કહેવાય એની મને ખબર નથી, શોધી આવજે કાલે ડિક્શનરીમાં. રંગ બદલ્યા કરે, ગિરગિટ જે હોય તે રંગ બદલ્યા કરે. જો પતંગીઓ રંગ બદલતો નથી, રંગીન પતંગિયા હોય, જુદા જુદા રંગના જુદા જુદા પતંગિયા હોય, પણ એક જ પતંગીઓ ક્યારે જુદા જુદા રંગ બદલે ખરો? નહીં. એક પતંગીઓ એક જ રંગનો હોય, જુદા જુદા રંગ ન ધારણ કરે, પણ કાચિંડો કેટલા રંગ? તમે ઘડીકમાં જુઓ, લાલ દેખાય, ઘડીકમાં લીલો, ઘડીકમાં પીળો, ઘડીકમાં બ્લુ, રંગો બદલ્યા કરે. એકના એક રંગને કાચિંડો ક્યારે ધારણ કરી શકતો નથી, એકની એક ડાળ ઉપર વાંદરો ક્યારે ટકી શકતો નથી. તારંગા ગયા છો? તારંગા હાઈએસ્ટ વાંદરાનો ઉપદ્રવ હોય તો ક્યાં? તારંગા છે. બીજે નાના મોટા ગુજરાતની અંદર, આમે ગુજરાતમાં વાંદરા ઘણા, પણ તારંગામાં જાઓ ને તો તમને એવા વાંદરા, વિચિત્ર વાંદરાઓ મળે. મને એક જણ કહેતું હતું, અમદાવાદમાં હતો ત્યારે, કે સાહેબ આખી બસ અમે તારંગા લઈ ગયા, અને તારંગા ગયા પછી નાઈ ધોઈ પૂજાના કપડે દેરાસર જવું હતું, તો ખબર નહીં નાના બાબલાને બહાર સુવડાવ્યું ખુલ્લામાં, કે આપણે નાઈ ધોઈ પછી એને નવડાવશું. અને એ માં નવડાવીને બહાર આવી, બાબલો દેખાય ને, લાયમ રાડા રાડ મચાવી, ત્યાં ઓલો ઉપરથી હસ્યા કરે છે. એની નજર ગઈ તો બાબલાને લઈને વાંદરો ઉપર બેઠો છે. હવે આ માને થયું કે આલું ટોપી વાળા જેવું કરાય એવું નથી, ખબર છે ને, તો એક ફેંકી તો ઓલા એ બધી ફેંકી, આમાં તો એ કરાય નહી. દોઢસો એ દોઢસો ને એને ભેગા કરી દીધા. માં છે ને, પોતાનો દીકરો નાનકડો 8-10 મહિનાનો, અને આમ સુડાવીને જતી રહી, ઓલો ઉચકીને લઈ ગયો. હવે પરમાત્માની કોઈ કૃપા, અજિતનાથ ભગવાનની કોઈ કૃપા, એને એમ થયું કે મારા દીકરાને મારે મારી પાસે લાવવો હોય, હવે બીજા કોઈના શરણે જવા જેવું નથી, નૌકારના શરણે જવા જેવું. 150 જણને એને નીચે બેસાડી દીધા, અને નૌકારનો જાપ, લિટરલી નૌકારનો જાપ ચાલુ કર્યો, અને ધીરે 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 નૌકારનો જાપ મોટો થતો ગયો. બોલો, ક્યારેય સ્થિર નહીં રહેનારો વાંદરો પણ નૌકારના પ્રભાવે સ્થિર થઈ ગયો, અને આ ધૂન એવી ચાલી, એવી ચાલી, એવી ચાલી, 5, 15, 20, 25, 30 મિનિટ થઈ. વાંદરાને શું સદબુદ્ધિ સૂજી, જનરલી ભીડની અંદર વાંદરો નીચે ના આવે, તમારું આખું ટોળું જતું રહે પછી જે નીચે ઉતરે. ભીડની વચ્ચે એ વાંદરો નીચે ઉતર્યો, જે ગોદડી ઉપરથી દીકરાને ઉઠાવ્યો હતો એ ગોદડી ઉપર દીકરાને મૂકી એ ભીડમાં પાછો પોતાની જગ્યાએ જતો. ચંચળ ગણાતો વાંદરો હજી સ્થિર થઈ શકે છે, પણ ચંચળ ગણાતું આપણું મન સ્થિર નથી.